नमस्कार, गुजरात फर्स्ट न्यूज में आपनु स्वागत छे। गुड नाइट गुजरात साथे हूँ छु प्रतिपाल सिंह। सौ प्रथम बात करिए तो गतिशील गुजरात नु आजे पण विकास जंखतु एक गाम छे। दांता तालुका नु उम्मेदपुरा गाम पायानी सगवड़ो थी वंचित छे। गाम में पाको रस्तो के अभ्यास नी योग्य व्यवस्था नथी। आजे पण गाम में धोरण 1 थी 5 सुधीनी ज शाळा छे। आगळ अभ्यास माटे अन्यत्र जवा मजबूर थाय छे विद्यार्थीओ। चोमासामां बाळकोने नदी ओळंगीने जवुं पड़े छे शाळाए। पाको रस्तो न होवाथी एसटी बस पण गाममां आवती नथी। आझादीना आटला वर्षो बाद पण गामडाओमां सुविधानो अभाव छे। विकासथी वंचित आ वस्ती पण गुजरातमां ज छे साहेब। तो जे रीते दांता तालुकाना उम्मेदपुरा गामना आ दृश्यो आप जोई रह्या छो, जेमां पायानी सुविधाओ पण नथी। तो वधु माहिती माटे संवाददाता शक्तिसिंह राजपूत जोड़ाई चुक्या छे। शक्तिसिंह, जे रीते अत्यारे हालमां देश आजादीना 75 वर्ष उजवी रह्यु छे, तेम छतां पण आ दांता तालुकानो उम्मेदपुरा गाम छे त्यां पायानी पण सुविधाओ नथी, शुं आगळ कोई रजूआत करी छे खरा तंत्रने? दांता तालुकानी जो वात करवामां आवे तो दांता तालुको गुजरातनो सौथी पछात तालुको छे। दांता तालुकानी अंदर जे घणा गामो छे त्यां आगळ हाल पण शाळानी समस्या जोवा मळी रही छे। त्यारे जे उम्मेदपुरा गाम छे, जे धरोई डेम छे, તે ધરોઈ ડેમની પાસે જે ગામ છે તે ગામમાં ડૂબવા ગયેલું ગામ છે। અને આ ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે ધરોઈ ડેમમાં પાણીની સપાટી વધે છે ત્યારે આ ગામ સંપૂર્ણપણે પાણીમાં ડૂબાઈ જાય છે અને ત્યાં ગામના લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગ્રામજનોએ અવારનવાર તંત્રને ધ્યાન પર દોર્યું હતું અને ધ્યાન દોરા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા જે પહાડ છે જોરાપુરા ગામથી જે ઉમેદપુરા ગામ વચ્ચે જે મોટો પહાડ છે તે પહાડનો રસ્તો પણ ગ્રામજનોએ ગામનો ફાળો એકત્ર કરીને આ ગામનો રસ્તો બનાવ્યો હતો। અને હાલમાં પણ જે આ ગામની જો સુવિધાની વાત કરવામાં આવે તો ગામમાં સુવિધાના નામે હાલમાં તો કોઈ દેખાવ મળતું નથી। આભાર શક્તિસિંહ માહિતી બદલ। આઝાદીના વર્ષો વીતવા છતાં પણ ઉમેદપુરા ગામને નથી મળ્યો પાકો રસ્તો કે નથી મળી બાળકોને ભણવા શાળાની સુવિધા। વીજળીના પણ ધાંધિયા છે અહીંયા તો। ગામની આ સ્થિતિ જોઈને વિકાસની વાતો કરતા રાજનેતાઓને ક્ષોભમાં મુકાવાનો વારો આવશે। ઉમેદપુરા ગામ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત છે। પાકો રસ્તો ન હોવાથી આજ દિન સુધી ગામમાં ક્યારેય એસટી બસ આવી જ નથી। ગ્રામજનોએ રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવા 2 લાખ જેટલી રકમના લોકફાળાથી 1.5 કિલોમીટરનો કાચો રસ્તો જાતે જ બનાવી લીધો। તો 1 થી 5 ધોરણ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ માટે ચોમાસામાં નદી ઓળંગીને સામે પાર જવું પડે છે અને આ જ કારણ છે કે ગામમાં સાક્ષરતાનો દર ઓછો છે। અમારા ગામમાં 1 શાળા છે, 1 થી 5 છે, તેમાં અમે ભણીએ છીએ અને છઠ્ઠામાં અમે હેટા દોરાપુરા ગામમાં જઈએ છીએ, 2 કિલોમીટર જઈએ છીએ અને સાંજે 2 કિલોમીટર આવીએ છીએ અને અમારા ગામમાં બસ પણ નથી અને કોઈ સાધન નથી અને અમારા ચોમાસામાં વરસાદ આવે છે તે ભરાઈ જાય છે, તે અમે શ્યામ લઈ શકતા નથી, તે અમારા સરકાર શાળા બનાવી જઈએ છીએ। આ રસ્તો અમે ફાળો કરીને જાતિ બનાવ્યો। આ ગામની અંદર સાયકલ ના આવતી, આજે જાચી રસ્તો કરીને હાલ બાયક ચાલતો કરે છે, બીમારી કેસ હોય તો તકલીફ પડે છે, હજી જવા બંધ તકલીફ પડે છે, આ ડુંગર ચડવાનું કાઠું પડે છે, હજી ધરો ડેમ ભરાય એટલે આ ડુંગર ચડીને જોરાપરા જવું પડે છે, 2 કિલોમીટર શેટ હશે ડુંગર ચડીને, પણ કોઈ સાહેબ એમ નહીં કહેતો કે હું રસ્તો બની આપું, જે ક્યાંક યોગ નંબર પડી ગયો છે, પણ યોગ નંબર પડ્યો પણ એને કોઈ હજી કામ કરી ચાલુ જ નહીં થઈ, ક્યાં થાય, કોઈ ડિલિવરી કેસ હોય, કોઈ મત પડી હોય લોકો સારે આ ગામમાં જવું છે એમ કરીને હાલ ઘડી ડુંગર સળીને આવવું પડે, ડુંગર સળીને ઉતરવું પડે, ડેમ ભરી જાય બહુ તકલીફ છે, હાલ ડુંગર સળીને જ આવવું પડે છે। અને અમારે ખેતી 4 જ મહિના ખેતી કરીએ છીએ, 8 મહિના બેસી રહીએ છીએ, અમારે કોઈ રસ્તો નહીં, કોઈ સરકાર હોબડતી નહીં, બરોબર, કોઈ ધંધો નહીં, અમારે કોઈ હા ચોમાસામાં પાણી એકલું, કોઈ ખેતી જ થતી નહીં, ગરપા વગર આમ તો પાણી હોય છે, અમારે શું કરવાનું? મારી ઉંમર પૂરી થઈ પણ હજી સરકાર પૂરી તો નહીં સાહેબ, હું જ બીમાર હું તો હજી મને ઉપાડ ને ભાવો કાઢો તો અમને કઈ જવાબ આપવાનો કોઈ માર્ગ જ નહીં, આખી મારી જિંદગી જચી રહી ને સરકાર કોઈ રાહ કે ફરિયાદ વાપરતું નહીં સાહેબ।
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે, જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. તાલુકામાં કુલ 186 ગામો આવેલા છે, જેમાં 3 ગામ ધરોઈ ડેમમાં ડૂબમાં આવી ગયા છે. ચાલવાનો રસ્તો તો ગ્રામજનોએ જાતે બનાવી લીધો, પણ નજીકમાં આવેલા ધરોઈ ડેમમાં જ્યારે પાણીનું લેવલ વધે ત્યારે આખું ગામ જોખમમાં આવી જાય છે. તેનાથી બચવાનો તો રસ્તો સરકાર જ કાઢી શકે. ગ્રામજનોએ પોતાના ગામમાં પાકો રોડ કે એસટી બસ વગેરે ક્યારેય જોયા નથી, જે બાબત વિકાસની વાતો કરતા રાજકીય લોકો માટે શરમજનક છે. વિશ્વની મહાસત્તા બનવાની ઘેલછા રાખતી સરકાર માટે પણ લપડાક સમાન છે. ત્યારે આ લોકોને પાયાની સુવિધાઓ અપાય તે જ સાચો વિકાસ ગણાશે તેમ નિષ્ણાતોનું માનવું છે. શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી.